પ્યાર, મોહબ્બત અને ચાહત કંઈ કેટલાય નામ છે એમના, પણ ખરેખર પ્રેમ છે શું? પ્રેમ એક અહેસાસ છે કે પછી કંઈક બીજું જ? અલગ અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રેમની વ્યાખ્યા હોય છે. ખરેખર તો પ્રેમને વ્યાખ્યાયિત કરવો જે અઘરો છે, છતાં પણ એક નાનકડી આપણે કોશિશ કરીએ. કારણ કે કવિઓએ કવિતાઓમાં પ્રેમના વર્ણવ્યો છે, લેખકોએ પોતાની કહાનીઓમાં પ્રેમના વર્ણન કર્યા છે. તો આજે એક સવાલ આપ બધાને માટે કે પ્રેમ એટલે શું? કોઈના માટે પ્રેમ એ મીઠો અહેસાસ છે, તો કોઈના માટે પ્રેમ એક દર્દ છે. કોઈના માટે પ્રેમ એક મીઠી વીરડી છે, તો કોઈના માટે પ્રેમ એક ખારો દરિયો છે. આપના માટે પ્રેમ શું છે? મિત્રો, પ્રેમ એટલે શું? આ મારો પ્રશ્ન છે તમને. વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, બધા પ્રેમના રંગે રંગાયેલા છે, તો આજે જાણીએ પ્રેમ એટલે શું ચાર ઓપ્શન સાથે. પહેલું, પ્રેમ એટલે મિત્રતા, પ્રેમ એટલે પરિવાર, પ્રેમ એટલે ત્યાગ, કે પછી પ્રેમ એટલે એક મીઠો અહેસાસ. પ્રેમ, પ્રેમના કઈ કેટલાય મતલબ છે, અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ વ્યાખ્યા આપી છે. આપણે જોઈએ ખુદ ભગવાને શું કીધું છે પ્રેમ વિશે. ઇસ સંસાર મેં પ્રેમ સે બડા કુછ નહીં હૈ, અગર આપ કિસી ઇન્સાન કો પ્રેમ કરતા હૈ, કોઈ ઇન્સાન આપકો પ્રેમ કરતા હૈ, તો આપ દુનિયા કે સબસે સદનસીબ ઇન્સાન. સૌપ્રથમ પ્રેમ એ મિત્રતા છે, કારણ કે જ્યાં પ્રેમ છે ત્યાં ગાઢ સંબંધ છે, અને ગાઢ સંબંધ એટલે મિત્રતા. જ્યાં મિત્રતા છે ત્યાં કોઈ અજાણ્યું નથી, બધા પોતાના છે, અને આ ગાઢ સંબંધ જ આપણે પ્રેમ તરફ લઈ જાય છે. જ્યાં લવ છે ત્યાં કેર છે, અને કેર છે ત્યાં જ લવ છે, એટલે પ્રેમ એ મિત્રતા છે. મિત્રો, પ્રેમ એટલે પરિવાર. જી હા, પરિવારથી વિશેષ કોઈ બીજો પ્રેમ ન કરી શકે. એટલે તો કહે છે કે ધરતીનો છેડો ઘર, ઘરથી વિશેષ પ્રેમ, પરિવારથી વિશેષ પ્રેમ આપણે બીજી ક્યાંય ન મળી શકે. કહે છે કે માતાથી વિશેષ પ્રેમ બીજું કોઈ આપી જ ન શકે, અને પિતાથી પ્રેમને બીજો કોઈ સમજી જ ન શકે, ભાઈ બહેનના પ્રેમને કોઈ આંબી જ ન શકે. એટલા માટે જ કહે છે પરિવાર એટલે પ્રેમ, પરિવાર એટલે પ્રેમનો દરિયો. પ્રેમ એક અહેસાસ છે જેને શબ્દોમાં ક્યારેય વર્ણવી ન શકાય. પ્રેમ એક નાનો છોડ છે જે આપમેળે ઉછરે છે અને આપણને ફળફૂલ આપે છે. પ્રેમ એ સ્વપ્નમાં થતો વાયદો છે, અને ક્યારેય ન પડાય એવો કુદરતનો કાયદો છે. એટલે જ અમારા કવિ કહે છે કે પ્રેમ એટલે ખુલ્લી આંખે થતો મળવાનો વાયદો, તારા ગાલોના ખંજનમાં ડૂબી જતો મારો ચોર્યાસીલા વહાણોનો કાફલો. શુદ્ધ અહેસાસ છે પ્રેમ, મહેસૂસ કરી જુઓ. છેલ્લે પ્રેમ એટલે ત્યાગ. જી હા, મારા માટે હું તમને જણાવું તો મારા માટે પ્રેમ એટલે ત્યાગ છે. કારણ કે કોકની ખુશીઓ માટે આપણે આપણી ખુશીઓનું જ્યારે બલિદાન આપી દઈએ, એક સમર્પણ ભાવ, એક ડેડિકેશન, આ જ તો છે પ્રેમ. તું બસ તું ખુશ રહેજે, આ વાક્ય કેનાર સાચો પ્રેમ કરી શકે છે. બીજાની ખુશીઓ માટે આપણી ખુશીઓને ક્યારે અવગણી દઈએ એ સાચો પ્રેમ છે. એટલે તો કહે છે કે સંસ્કૃતમાં સરસ મજાનું વાક્ય છે કે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, એટલે કે કોઈકને તમે આપેલું છે એ હંમેશા એમનો એમ રહેશે, કોઈ તમારી પાસેથી છીનવી નહીં લે. એટલે તો સરસ મજાનું વાક્ય છે. એટલે બોલું છું કે દૂર રહીશું પણ દિલમાં રહીશું, આ જ છે સાચો પ્રેમ. એકબીજાનો સમર્પણ ભાવ, ત્યાગ, ત્યાગ એ સાચો પ્રેમ. મારા મતે પ્રેમ એટલે ત્યાગ. કોઈના માટે પ્રેમ એ મીઠો અહેસાસ છે, તો કોઈના માટે પ્રેમ એક દર્દ છે. કોઈના માટે પ્રેમ એક મીઠી વીરડી છે, તો કોઈના માટે પ્રેમ એક ખારો દરિયો છે. આપના માટે પ્રેમ શું છે? મિત્રો, પ્રેમ, પ્રેમ માત્ર 18 અક્ષર છે, છતાં પણ બધા કહે છે કોઈ એને સમજી નથી શકી. શું અત્યારનો પ્રેમ એ પ્રેમ કહેવાય? આ બાબુ અને સોનાવાળો પ્રેમ ખરેખર પ્રેમ છે? ચાલો જાણીએ આપણે એક મિત્ર અજયભાઈ પાસેથી. પ્રેમનું અઠવાડિયું ચાલે છે, એટલે કે વેલેન્ટાઇન ડે વીક, પણ એટલું કહેવું પડે કે સોમવારે સામુ જોયા, મંગળવારે મળી ગયા, બુધવારે બાઈજા બોલ્યા, ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સમ ખાધા, શનિવારે શંકા ગઈ, પાછો રવિવારે વેલેન્ટાઇન ડે. એટલે ભાઈ પ્રેમ છે ને, ત્યારે મારો પ્રતિક ભટ્ટ લખે કે તને મને જે ગમે છે એનો નંબર લેવો મારા માટે ઇઝી હતો, મને જે ગમે છે એનો નંબર લેવો મારા માટે ઇઝી હતો, પણ જ્યારે જ્યારે કોલ કર્યો ત્યારે બિઝી હતો ભાઈ.
બિઝી છે, હજી હજી બિઝી છે યાર. પ્રેમ એટલે શું? આ હતી મારી વાત. આપણા બધાના મંતવ્યો પણ અલગ અલગ હશે. તમને આમાંથી કયો પસંદ આવ્યો જરૂરથી જણાવજો. અને છેલ્લે આ હેપી વેલેન્ટાઇન ડે, હેપી વેલેન્ટાઇન ડે બધાને. તો તમારા સૌ સૌના પ્રેમીઓને શુભ શુભ શુભકામનાઓ સાથે. હરી સોલંકીના નમસ્તે. હેપી વેલેન્ટાઇન ડે.